તો આગળ આપણે જોઈએ તો લોકશાહી દેશમાં જે સંસદની ભૂમિકા છે, તો આ દેશની અંદર જે ચૂંટણીઓ જે થાય છે બરાબર, અને આપણા જે પ્રતિનિધિઓ છે જેને આપણે વિજેતા બનાવી અને આપણું પ્રતિનિધિત્વ કરે છે એને આપણે તક આપીએ છીએ કે આપણા વતી જે શાસન સંભાળે, કાયદાઓ બનાવે. તો ભારતની જે સંસદ છે, આપણા દેશની જે લોકશાહી છે બરાબર, એ સંસદની શું ભૂમિકા છે? તો પેલા તો આપણે એ વાત કરેલી કે ભાઈ આપણા વતી જે શાસન કરે છે પ્રતિનિધિઓ, તે આપણા મત લઈ અને વિજેતા બની અને પછી સંસદની અંદર જાય છે. લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે, તેઓ પોતાની પસંદગીના નેતાને મત આપીને, એટલે કે પોતાની પસંદગી, જો કોઈ તમને દબાણ ન કરી શકે, તમે અમને જ મત આપજો, તમને રિક્વેસ્ટ કરી શકે કે અમે તમારું કામ કરશું, કોઈ પણ પક્ષનો ઉમેદવાર હોય અથવા પક્ષનો હોય, તમને ધાક ધમકી ન આપી શકે, તમને જે ઉમેદવાર સારું લાગે, પછી જેને વધારે મત મેળવે જે તે મત વિસ્તારમાંથી તે વિજેતા બનીને આપણું પ્રતિનિધિત્વ કરે છે. એકવાર ચૂંટાઈ ગયેલી વ્યક્તિ નેતાઓ અને પ્રતિનિધિઓ સરકાર બનાવે છે. દાખલા તરીકે મંત્રીનું પ્રતિનિધિત્વ જે કરે છે, રાજકોટનું પ્રતિનિધિત્વ જે કરે છે, વિજેતાઓ બધા આવા બધા નવી દિલ્હી ખાતે એકઠા થાય છે બરાબર. એમ બીજા રાજ્યની અંદર પણ આવી ચૂંટણીઓ થતી હશે, તો એના પ્રતિનિધિઓ જે વિજેતા બને છે આ બધા નવી દિલ્હી ખાતે જે સંસદ આપણું જે ભવન છે, તાજેતરમાં હમણાં આપણા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા સંસદ ભવનનું બરાબર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, એટલે આ જે સંસદ ભવન જે છે આપણું જૂનું છે, જે તમે ચિત્રમાં જોશો તો તમને ખ્યાલ આવશે એના પહેલે હવે નવું સંસદ ભવન છે એ આકાર લઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાઓનો આધાર બતાવવો પડે છે અને સ્પષ્ટતા કરવી પડે છે. લોકશાહી સરકાર જેને મત આપીને આપણે વિજેતા કરી અને મોકલા છે બરાબર, એટલે આ જે પ્રતિનિધિઓ જે છે આખા દેશમાંથી, જે પક્ષના વધારે હશે પ્રતિનિધિઓ એટલે કે ઉમેદવારો, એ પોતાની સરકાર બનાવશે અને જે કઈ નિર્ણયો લે, આ નિર્ણયો છે જે કઈ પગલાઓ છે એ સ્પષ્ટતા કરવી પડે છે કે અમે આવા પગલાઓ શા માટે પડ્યા, આવા બરાબર કાયદાઓ શા માટે પડ્યા, આવા નિર્ણયો શા માટે લીધા, લોકો સામે એને રજૂ કરવા પડે છે. વિદ્યાર્થીઓ, બીજી સરકાર એવી હોય છે જેને રાજાશાહી સરકાર કહે છે. જો લોકશાહીમાં આપણે વાત કરી કે લોકશાહીમાં જે સરકારો છે લોકોના વિશ્વાસ સાથે ચૂંટાઈને પોતાના કામો કરે છે બરાબર, લોકોનું હિત પહેલા જોવે છે, કારણ કે લોકોમાંથી ચૂંટાઈને આ બધા પ્રતિનિધિઓ ગયા છે. બીજી એક જે સરકાર એવી છે લોકશાહી સિવાય જેને આપણે રાજાશાહી કહીએ છીએ, તો આ રાજાશાહીની આપણે વાત કરશું, તેમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. રાજા અથવા રાણી છે એ પોતે સરકાર ચલાવે છે અને બધા નિર્ણયો લેવાના, એને કોઈ જનતાને પૂછવા જવાની જરૂર નથી. જ્યારે આપણા પ્રતિનિધિઓ છે એ જનતામાંથી ચૂંટાઈને જાય છે અને જનતાના જે કામો છે એને કરવા પડે છે. રાજા પાસે સલાહકારોનો એક નાનો સમૂહ હોય છે. હવે રાજાશાહી એવું હોય, આપણે તમે ફિલ્મોમાં જોયું હશે, સિરિયલોમાં જોઈ છે કે રાજાજી પોતાના મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને પછી કોઈ નિર્ણય લે છે, અને પછી જે રાજા નિર્ણય લે એ આખરી નિર્ણય હોય છે બરાબર. મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરે પણ નિર્ણય લેવાની સત્તા રાજાને છે, અંતિમ નિર્ણય લેવાની સત્તા તેની પાસે કે રાજા પાસે છે. હવે લોકશાહી, આપણે બીજું પેરેગ્રાફ તમે જોવો, લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. જો અહીંયા એક અગત્યનું લક્ષણ છે લોકશાહીમાં કે જે સત્તા જે ભોગવે છે, જે શાસન કરે છે, બધી સત્તા એક વ્યક્તિના હાથમાં નથી હોતી. દાખલા તરીકે રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, બધી સત્તા એના પડી જાય. અમુક સત્તા વિરોધ પક્ષ વાળાને પણ મળે છે, અથવા એના જે પ્રધાનમંડળ હોય છે, જે મંત્રી હોય એને પણ મળે છે. તેમાં રાજ્યના સર્વનું સાર્વભૌમત્વ હોય છે. જો શબ્દ એવો સાર્વભૌમત્વ એટલે કે બધા જ લોકોનું અહીંયા હિત હોય છે, બધા જ લોકોનું બરાબર અહીંયા મહત્વ હોય છે. જે વિસ્તારના ચૂંટાયેલા જે સભ્યો છે, જે સંસદ સભ્યો આપણે જેને કહીએ છીએ, તે પોતાનું વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અને કોઈ એક વ્યક્તિ છે દેશમાં જેમ કે ભાઈ અમારા વિસ્તારનું કામ થવું જોઈએ નથી, સમગ્ર દેશના લોકોનું કામ અહીંયા કરવામાં આવે છે. કારણ કે અહીંયા સાર્વભૌમત્વ એટલે લોકોના બધા લોકોનું હિત છે, બધા લોકોનું અહીંયા રાજ છે. કોઈ એક વ્યક્તિનું રાજ નથી, શાસન તો એક વ્યક્તિનું નથી પણ બધા લોકોનું શાસન છે. લોકો પોતે પોતાના ભાગ્ય વિધાતા બને છે. તમે જેવા લોકોને મત આપશો, જેવી સરકાર બનાવશો,
બરાબર જેવા ઉમેદવારો તમે ચૂંટણીમાં મોકલીને વિજેતા બનાવીને મોકલશો એવા તમારા વિસ્તારના કામો થશે એવો દેશ આગળ વધશે. સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. સાર્વભૌમત્વ શબ્દ એવો છે, સાર્વ એટલે કે સર્વ, ભૂમિ બધાની છે. જે લોકો ભારતમાં વસે છે દરેક લોકોની ભૂમિ છે, દરેક લોકો છે એ શાસન સાથે જોડાય છે. મત આપીને ભલે પોતે ત્યાં દિલ્હીને જ જતા, પરંતુ પોતાનો મત આપી અને પોતાના પ્રતિનિધિઓ છે એને દિલ્હી મોકલે છે અને એટલે ટૂંકમાં દરેક લોકોનું શાસન, સાર્વભૌમત્વ એટલે કે દરેક લોકોનું શાસન. દાખલા તરીકે આપણા વિસ્તારનો કોઈ સંસદ સભ્ય છે તો એ આપણા મતથી ચૂંટાઈને ગયા હોય છે, બરાબર, એટલે કે આમાં આપણો પણ હક હિસ્સો હોય છે. એટલે અહીંયા એ વાત કરવામાં આવી છે, લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી શબ્દ છે. આ લોકશાહીનો એક શબ્દ છે જેને આપણે અંગ્રેજીમાં ડેમોક્રેસી કહીએ છીએ. તો લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય, અર્થાત વધારે બધા લોકો હિત સાધવું એ લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે. લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે છે, કોઈ વ્યક્તિગત નથી, સર્વ લોકો માટે છે. સાર્વભૌમત્વ શબ્દ એ બધા આપણે જોઈએ છીએ. દરેક લોકો છે એનું હિત જળવાય એ લોકશાહીનું એક અનિવાર્ય અંગ છે. લોકોનું સંચાલન, લોકો લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે. લોકશાહીનું સંચાલન કોઈ વ્યક્તિ નથી કરતા, ભલે વ્યક્તિ કરે છે, પરંતુ એને આપણે વિજેતા બનાવીને મોકલા છે, એટલે કે આપણા પ્રતિનિધિઓ છે, આપણા વતીતે શાસન કરે છે. કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ છે. આ જે સંચાલકો જે સંચાલન કરે છે આપણા વતી, જે શાસન કરે છે, જે કાયદાઓ બનાવે છે, આપણા જે પ્રતિનિધિઓ જે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય તે આપણા ચૂંટાયેલા મત દ્વારા જ જાય છે. એટલે આપણા સર્વ લોકોનું એમાં હિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આટલું જાણવાની અંદર આપણે જોઈએ તો સરકારનું સ્વરૂપ છે. તમારી પાસે ત્યાં સ્વરૂપ હોય તો એમાં પોલિંગ પણ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, બરાબર, સરકારનું સ્વરૂપ છે, તેના ખાવા પીવાનું છે. સરકારનું સ્વરૂપ બરાબર આપણે જોઈ ગયા છીએ. બે પ્રકારની સરકાર હોય, રાજાશાહી, અહીંયા પૂરું રાજાશાહી સરકાર છે એ પૂરું કેમ છે, લોકતાંત્રિક એટલે કે લોકશાહી પ્રમાણે. લોકશાહીના આપણા બે પ્રકારો છે, પ્રમુખનિષ્ઠ જે અમેરિકામાં છે, અમેરિકામાં લોકશાહી છે, પરંતુ ત્યાં પ્રમુખનિષ્ઠ બરાબર લોકશાહી છે. ચૂંટણી હતી એટલે સીધે સીધા એ લોકો પોતાના રાષ્ટ્રપ્રમુખને ચૂંટે છે.
સંઘીય સરકાર એટલે કે ત્યાં નાના નાના મોટા મોટા રાજ્યો છે એ પણ સરકારો પોતે ચલાવે છે, ત્યાં પણ ચૂંટણીઓ થતી હશે. સમગ્ર શાસન એક જ વ્યક્તિના હાથમાં હોય, રાજ્યના હોય, બરાબર રાજ્યના હોય, પરંતુ અમેરિકામાં પણ આ સંઘીય સરકાર નાના મોટા રાજ્ય ઘણા બધા છે. કેલિફોર્નિયા છે, જોર્જિયા છે, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, આવા 30 જેટલા રાજ્ય છે. નવી દિલ્હી કેપિટલ રાજ્ય, એકાત્મક સરકાર નથી. બરાબર, આપણા ભારતમાં કેન્દ્ર સરકાર બધું શાસન નથી કરતી, રાજ્યને પણ શાસન કરવાનો અધિકાર આપ્યો છે. જેમ કે આપણા ગુજરાતમાં શાસન કરે છે વિજયભાઈ રૂપાણી, આપણા મુખ્યમંત્રી. તો સંસદીય જે સરકાર એક સંઘીય સરકાર છે, એટલે કે નાના નાના સંઘોમાં વહેંચાયેલી છે ભારત. તો આ વસ્તુ છે. અહીંયા પૂરી થાય તમારે ત્યાં શાળામાં આપણે ઘણી બધી શાળાઓની અંદર આવી બધી ચૂંટણીઓ થતી હશે મોનિટરની, કે ભાઈ દાખલા તરીકે મોનિટર છે ત્યાં આખા વર્ગનું ધ્યાન રાખવાનું, પછી આખા સ્કૂલ છે એનો કોઈ લીડર હોય એની એક ચૂંટણી થતી હોય, અથવા કોઈ બધી કારોબારી હોય કે ભાઈ દાખલા તરીકે જો સરકારી આપણે હોય સ્કૂલો તો એમાં આવી ચૂંટણીઓ થાય, કે ભાઈ શાળા સમિતિ છે સાફ સફાઈ એની એક સમિતિ, એ ચૂંટાયેલા સભ્યો છે એની ચૂંટણી અલગ, પછી સાંસ્કૃતિક કોઈ કાર્યક્રમ હોય તો એનું હેડલીન કોણ કરે તો એની એક ચૂંટણી થાય, એમાં જે વિજેતા બને એ બધી વસ્તુ એને સોંપી દેવામાં આવે, પછી કોઈ મહેમાનો આવ્યો હોય કોઈ કાર્યક્રમ હોય તો એનું સ્વાગત કરી રીતે કરવું, એ એક સમિતિ હોય એને કામ સોંપી દેવામાં આવે, આવી બધી રીતે કામ કરવામાં આવે છે. હવે દાખલા તરીકે બધાની જો અમુક નેતૃત્વના ગુણ હોય છે તો વર્ગની અંદર દાખલા તરીકે કોઈ શિક્ષક છે ડાયરેક્ટ કોઈ વિદ્યાર્થી કે ભાઈ તું મોનિટર જે વર્ગનું ધ્યાન રાખતો હોય, તો એના બદલે જ્યારે બીજા વિદ્યાર્થીને અન્યાય જાય છે કે ભાઈ અમને તો ન મળી, બરાબર, તો આવી રીતે બીજા વિદ્યાર્થીને પણ તક પડે એટલા માટે ઘણી વાર શાળાઓની અંદર આવી ચૂંટણી કરવામાં આવે છે વર્ગખંડની અંદર, કે ભાઈ દાખલા તરીકે સ્કૂલની અંદર 40 વિદ્યાર્થી છે તો બે ત્રણ વિદ્યાર્થી એમ કે અમારે મોનિટર થવું છે તો એ ત્રણેય વિદ્યાર્થી ઉભા રહે, પછી વિદ્યાર્થી પાસે ચિઠ્ઠી લખાવે ભાઈ તમારે કોણ મોનિટર પસંદ છે, એક એક વ્યક્તિનું નામ લખો કે વિદ્યાર્થીનું, દાખલા તરીકે 40 એક વિદ્યાર્થીને 25 મત મેળા, 25 વિદ્યાર્થીએ સ્વીકાર આપ્યો, એક વિદ્યાર્થીને 5 વિદ્યાર્થીએ સ્વીકાર આપ્યો, એક વિદ્યાર્થીને 10, તો જે 25 જેને મત મેળા છે વિદ્યાર્થીઓ એ વિદ્યાર્થી મોનિટર થશે, બરાબર. આવી રીતે તક મળવી જોઈએ એની વાત કરવામાં આવી છે. આ એક લોકશાહી પ્રમાણેનું છે. હવે ત્યાર પછી એક ટોપિક છે કે ભાઈ શાળા પંચાયતની જેમ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે, જેમ આપણે શાળા નિયમના વાત કરી કે ભાઈ બધી કામગીરી કે ભાઈ આ કામમાં જેને રહેવું હોય એ પોતે ઉમેદવારી નોંધાવી શકે, તો એટલા જેટલા ઉમેદવારો હોય જેટલા વિદ્યાર્થીઓ 8-10 ઉભા હોય એમાંથી 2-3 જીતે એને એ કામ સોંપી દેવાનું, પછી કોઈ સાફ સફાઈ હોય એમાં કોઈ ઉભું રહેવાનું હોય પસંદગી કરવાની હોય તો એમાં જઈને વિજેતા બને, એવી રીતે ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે. ચૂંટણીઓ પૂરી થઈ બધા જે 545 જેટલા સંસદ સભ્યો જે આપણા છે આખા ભારતમાંથી બધા ચૂંટાયેલા સભ્યો ભારત મના જે સંસદ ભવનમાં જશે, બરાબર, ક્યાં જશે? સંસદ ભવનમાં. હવે સંસદની અંદર જે પક્ષની બહુમતી હશે, દાખલા તરીકે અત્યારે ભાજપ પક્ષની બહુમતી છે 545 જેની પાસે બહુમતી હશે, એટલે કે 250 કરતા વધારે બરાબર જે પક્ષના સભ્યો હશે એને શાસન કરવાનો મોકો મળશે. તો કોંગ્રેસ પક્ષ પાસે પૂરતી બહુમતી નથી તો ભાજપ પાસે છે, એના સભ્યો વધારે ચૂંટાયેલા છે ભારતમાંથી. તો હવે આ જે ચૂંટાયેલા જે સભ્યો છે જે પક્ષની બહુમતી હશે એ લોકો પોતાનો એક બેન નેતાની પસંદગી કરે છે, એટલે આ લોકોએ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરી, આ બધા નેતાઓએ ભેગા થઈ કે ભાઈ અમારા નેતા છે ભાજપમાંથી તો કે અમે નરેન્દ્ર મોદીની પસંદગી કરીએ છીએ, તો નરેન્દ્ર મોદી છે એ ભારતના વડાપ્રધાન બન્યા, પછી વડાપ્રધાન બન્યા પછી તે જે પ્રતિનિધિત્વ સારું કરતો હશે જેને જે વસ્તુ સારી આવડતી હશે એવા 8-10 જે પ્રતિનિધિઓ છે એટલે કે ઉમેદવારો છે એને
પોતાના પ્રધાનમંડળમાં સમાવેશ કરે છે. કોઈને શિક્ષણ ખાતું સોંપે છે, કોઈને આરોગ્ય ખાતું સોંપે છે, કોઈને રેલવે મંત્રી બનાવે છે, કોઈને વિદેશ ખાતું સોંપે છે, કોઈને ગૃહમંત્રી બનાવે છે. આમ અલગ અલગ એની બધી જવાબદારી સોંપી દે છે. વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદ સભ્યોમાંથી પસંદગી કરી, જે સંસદ સભ્યો જે એના પક્ષના જે હોય છે, જે પક્ષ બહુમતી ધરાવતા હોય એના સંસદ સભ્યોને આવી બધી તકો આપે છે. તેમનું પ્રધાનમંડળ રચી, પ્રધાનમંડળ નાનું હોય મોટું હોય બરાબર એવું હોઈ શકે, અને એમને અલગ અલગ ખાતાઓ બધા સોંપે છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આ લેક્ચર છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો.